નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાન વિષયની અંદર 18મા ચેપ્ટરની આપણે વાત કરી રહ્યા છીએ. આજે છેલ્લો ટોપિક 18મા ચેપ્ટરનો અને 18મું ચેપ્ટર પૂર્ણ કરશું. તો છેલ્લા ટોપિકની અંદર આપણે જોઈએ કે પહેલાં થોડુંક રિમાઇન્ડ કરીએ પાછળના જે લેક્ચરની અંદર ભાવ નિર્ધારણ તંત્ર અરે ગ્રાહક સુરક્ષા માટેના ઉપાયો, ગ્રાહક સુરક્ષા મંડળો, તોલમાપના સાધનોને જે કાંઈ પ્રમાણિત કરનારું તંત્ર, બરાબર, એમાં ISI, BIS, એગમાર્ક, HACCP, ECO આ બધા જે કાંઈ એના લોગા હતા એની આપણે ચર્ચા કરી. આજે બે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશે થોડીક ચર્ચા કરીશું. ત્યાર પછી ગ્રાહકને અન્યાય થાય તો એ ફરિયાદ કેવી રીતે કરીએ કે કોણ કરીએ કે અને એની આખી પદ્ધતિ કઈ રીતે છે, આ ખાસ કરીને પરીક્ષાની અંદર પૂછાવાની શક્યતાવાળું ખરું, તો એની ચર્ચા કરીશું. તો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કે ગ્રાહક સુરક્ષા માટે, આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય લેવલે, વિશ્વ લેવલે છે એ જે વિવિધ ઉત્પાદકો હોય એ ઉત્પાદકોને પ્રમાણિત કરનાર જે સંસ્થાઓ છે કે એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે છે એ કઈ સંસ્થાઓ વિશ્વાસપાત્ર ગણી શકાય, તો એના માટે છે એ બે સંસ્થાઓ કામ કરે છે. એક ખાદ્ય ચીજો માટેની સંસ્થા છે અને એક છે એ અન્ય ખાદ્ય ચીજ સિવાય, તો એના માટે છે ISO. પહેલી સંસ્થા છે ISO, છે એ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, બરોબર. જ્યારે પરીક્ષાની અંદર કોઈ પૂરું નામ પૂછાય, બરોબર, તો તમને તમે આવી રીતે પણ લખી શકો કે અંગ્રેજીની અંદર સ્પેલિંગ સહિત લખવું એવું ખાસ કરીને જરૂરી નથી, બરોબર. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન આવી રીતે લખો તો પણ એના ગુણ મળવા પાત્ર છે. એટલે ISO, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, તો ISO લખેલું હોય, કોઈ કંપનીનો માર્કો હોય એની ઉપર છે, એ તમે કોઈ એવી ચીજ હોય એની ઉપર કદાચ તમે આવી રીતે લખ્યું હોય. અથવા તો આવું લખેલું હોય, પછી આવું લખેલું હોય, આવા આંકડા લખેલા હોય, તો આવા જે આંકડા છે એ આંતરરાષ્ટ્રીય લેવલે આ સંસ્થાઓ છે વધારે ભરોસાપાત્ર છે, પર્યાવરણની દ્રષ્ટિએ વધારે એ વ્યવસ્થાપન પદ્ધતિ માટે, પર્યાવરણ વ્યવસ્થાપન પદ્ધતિ માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા અપાય છે. તો પર્યાવરણને ઓછું નુકસાન કરતી હોય એવી સંસ્થાઓ હોય એને છે ખાસ કરીને છે એ આ પ્રમાણિત સર્ટિફિકેટ આપવામાં આવે છે. તો એનું મુખ્ય મથક છે એ જીનીવાની અંદર આવેલું છે, બરોબર, એ પણ પરીક્ષામાં પૂછાય. ની અંદર એને સ્થાપના થઈ છે અને આંતરરાષ્ટ્રીય સમજૂતી ISO 9000 આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર ઉત્પાદન એકમોની સંસ્થાઓ ને આપવામાં આવે. જ્યારે ISO ની 14000 ની શ્રેણી છે પર્યાવરણની દ્રષ્ટિએ વ્યવસ્થાપન પદ્ધતિ માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા અપાય જે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ઓફિસો કે સંસ્થાઓ હોવાનું પ્રમાણપત્ર છે. તો ટૂંકમાં જે આ નંબર હોય એ પર્યાવરણની દ્રષ્ટિએ અને આંતરરાષ્ટ્રીય લેવલે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ઓફિસો ધરાવતી હોવાનું પ્રમાણપત્ર છે. અને ISO જે એ સામાન્ય રીતે જે તે દેશની જે માર્કો વાપરના આપવા માટેની જે કઈ સરકારી સંસ્થાઓ હોય, દાખલા તરીકે ભારતની અંદર BIS છે, તો
તો એની સાથે સંલગ્ન રહી અને છે એ કાર્ય કરતી હોય. બરોબર, 1947 ની અંદર છે એ આ સંસ્થા સ્થપાઈ છે. ત્યાર પછી આગળનો પોઈન્ટ છે કોડેક્સ એલિમેન્ટરી કમિશન CSE. ગ્રાહક ને કોઈ એમર્જન્સી હોય કે કોઈ ગ્રાહક ને છે પોતાને થયેલો જે કઈ નુકસાની એના વળતર માટે ફરિયાદ કઈ રીતે અને ક્યાં કરવી, તો એના માટે છે વિશેષ રીતે આમાં જણાવેલું છે કે કોણ ફરિયાદ કરી શકે. તો પહેલું વસ્તુ છે ગ્રાહક પોતે, ગ્રાહક પોતે ફરિયાદ કરી શકે. ત્યાર પછી કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર ગ્રાહક મંડળ, દાખલા તરીકે ગ્રાહક હોય એને પોતે કોઈ ગ્રાહક મંડળ ની અંદર ફરિયાદ કરી હોય, પોતાની પાસે વિશેષ અનુભવ કે જ્ઞાન ન હોય તો ગ્રાહક મંડળ ની અંદર ફરિયાદ કરે, તો ગ્રાહક વતી ગ્રાહક મંડળ પણ ફરિયાદ કરી શકે. ત્યાર પછી તો કે ગ્રાહક ના કોઈ સગા સંબંધી મિત્ર એ પણ ફરિયાદ કરી શકે. ગ્રાહક ના સગા સંબંધી
સંબંધી મિત્ર એ પણ ફરિયાદ કરીએ. ત્યાર પછી ઘણા બધા ગ્રાહકો હોય, એ એક જ ઉત્પાદક દ્વારા છેતરાયા હોય, સમૂહમાં ઘણા ગ્રાહકો હોય, તો એ બધાએ ફરિયાદ કરવાની જરૂર નથી. બધા ગ્રાહકો વતી એક ગ્રાહક ફરિયાદ કરીએ. બધા ગ્રાહકોનું સમાન રીત ધરાવતું હોય, કોઈ એક જ વસ્તુની અંદર છેતરાયા હોય કે એક જ વસ્તુમાં એને હેરાફેરી ભોગવી હોય, તો એ બધાના વતી એક ગ્રાહક છે એમ ફરિયાદ કરીએ કે પણ વળતર બધાને મળે. બરોબર છે, બધાએ અલગ અલગ ફરિયાદ કરવાની જરૂર નથી એમ. ત્યાર પછી કોઈ વસ્તુ કે માલ જે વસ્તુ સેવાની ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર, બરોબર, આપણે અગાઉ ગ્રાહકની વ્યાખ્યા જોઈ હતી. બરોબર, તો કે વસ્તુ કે સેવા પ્રમાણે વસ્તુની અંદર જે કાંઈ એનું લેબલ હોય, એનું પેમ્પલેટ હોય કે
કે જે કાંઈ તમે અગાઉ શરતો મૂકી હોય, શરતો પ્રમાણે વસ્તુ કે સેવા છે એ તમને મળી ન હોય તો એવા સમયે છે તમે ફરિયાદ કરી શકો. હવે ત્યાર પછી છે ફરિયાદ કેવી રીતે કરવી. ખાસ યાદ રાખજો, નો સમજાય તો એક વાર વાંચી લેજો, ત્યાર પછી ફરી વખત વિડીયો ધ્યાનથી સાંભળજો. તમારા હાથે લખી શકો, ટાઈપ કરીને લખી શકો, અને કોમ્પ્યુટર ની અંદર ઈમેલ દ્વારા પણ ફરિયાદ કરી શકો. તો કોઈ પણ રીતે છે તમે ફરિયાદ કરી શકો. કોર્ટમાં જો કેસ વકીલ મારફતે કરવાના હોય તો તમારે સોગંદનામું કરવું પડે. આ વસ્તુ યાદ રાખજો કે જ્યારે વકીલ મારફતે તમે કોર્ટની અંદર કેસ તમે દાખલ કરવા માંગતા હોય તો એનું સોગંદનામું કરવું પડશે. અરજીના અરજદારનું એની અંદર નામ, સરનામું, સંપર્ક નંબર લખવા જરૂરી છે. જ્યારે તમે અરજી કરો તો તમને અરજી કરી હોય ત્યાર પછી છેલ્લે તમારું નામ, સરનામું બરોબર અને તમારો સંપર્ક નંબર હોવો જોઈએ. ત્યાર પછી આગળનું મુદ્દો ફરિયાદનું વિગતપૂર્ણ વર્ણન, ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ લખવા. સરળ ભાષાની અંદર ને સ્પષ્ટ રીતે વાંચનારને સમજાય એવી રીતે ગોળ ગોળ નહીં કે ટૂંકમાં એને જે અન્યાય થયો હોય એ સ્પષ્ટ લખવું. તો એ સ્પષ્ટ અને સમજાય એવી રીતે લખવું. અને આરોપના સંદર્ભે જે તમારી પાસે આધાર પુરાવા હોય બરોબર કે ભાઈ અમે વસ્તુ કે સેવાની અંદર આ શરતો મૂકી હતી, એ શરતો પ્રમાણે અમને માલ કે સેવા મળેલો નથી, અથવા તો આ પ્રકારની ખોટ છે તો એનો આધાર પુરાવો શું, તો એ આરોપ તમે મૂક્યો એના સામેના જે કાંઈ સાબિત કરનારા પુરાવા હોય એ પુરાવાની પ્રમાણિત નકલ, ખરી નકલ જોડવી બરોબર, ટ્રુ કોપી કરાવી અને એ જોડવી, ઓરિજિનલ બરોબર જે સાચા પુરાવા હોય એ ક્યારેય જોડવા નહીં. ત્યાર પછી બિલની કાચી કે પાકી રસીદ મેળવી, જો ચેકથી પેમેન્ટ કર્યું હોય તો એની વિગત લખવી, વિક્રેતાએ કરેલી શરતો, જાહેર ખબરની નકલ, ગેરંટી વોરંટી કાર્ડ, પેમ્પલેટ્સ કે પ્રોસ્પેક્ટસની નકલમાં બિલની કે એને જાહેરાત માટે તમને દાખલા તરીકે કોઈ જાહેરાતથી તમે લોભાઈને વસ્તુ ખરીદી હોય તો એના માટે જાહેરાત માટે જે પેમ્પલેટમાં લખ્યું હોય કે આવા આવા પ્રકારની અમે સુવિધા આપશું, એ પ્રમાણે કાંઈ આપ્યું ન હોય તો એ પેમ્પલેટ્સની નકલ જોડવી, એક પેમ્પલેટ જે ઓરિજિનલ હોય તમારી પાસે રાખવું. એટલે ટૂંકમાં એના વિશે તમને થયેલા અન્યાય વિશે જે કાંઈ આધાર પુરાવો હોય એ બધા જ આધાર પુરાવા છે એ પ્રમાણે નકલો છે એ જોડવી. અરજી સાથે માગેલ જે કાંઈ વળતરના દાવાની રકમ અનુસાર, નિયમ અનુસાર ફી ભર્યા છે જે તે ગ્રાહક ફોરમની અંદર દાખલ થઈ શકે. તમે અરજી કરી દીધી ગ્રાહક ફોરમની અંદર, પણ તમે જે વળતર માટે જે દાવો મૂક્યો હોય, જે તમે એની ઉપર આરોપ મૂક્યો હોય, એની જે આપણે અગાઉ જોયું જિલ્લા ફોરમ, રાજ્ય ફોરમ, રાષ્ટ્રીય કમિશનની અંદર, એની અંદર એની નિર્ધારિત કરેલી ફી અને ડિપોઝિટ ભરવા પડે, તો એ તમે ભરો ત્યાર પછી તમારી અરજી સ્વીકારાય ગણાય. તો ત્યાર પછી સહી ફરિયાદ તમારે દાખલ કરાય. ગ્રાહક ફરિયાદ થવાનું કારણ ઉદભવે તો 2 વર્ષની અંદર ફરિયાદ કરી શકાય, ત્યાર પછી સહી ફરિયાદ થઈ શકતી નથી. કોઈ પણ ગ્રાહક મંચથી સંબંધિત ફરિયાદ કરવા માટે કાયદા અંગે માહિતી મેળવવા માટે માર્ગદર્શન માટે ગુજરાત રાજ્યની હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800233 અને 0222 અને રાષ્ટ્રીય કક્ષાએ છે એ 1800140000 એની ઉપર છે તમે માહિતી અને માર્ગદર્શન મેળવી શકો. આની અંદર જે પાછી પુસ્તકની અંદર ફરિયાદ કેવી રીતે કરાય એ બધા જ ટોપિક છે એ તમારી પરીક્ષાની અંદર લખવા પડે. ફરી વખત લખવાની મારે કોઈ બોર્ડની અંદર આમાં હતું એ જે લખવાનું થાય એટલે બધું રિપીટ ન થાય એટલે બોર્ડમાં છે એ મુદ્દા
લેખા નથી, નહીતર શું થાય કે અમુક જે ટોપિક હોય એને શોર્ટ ની અંદર તમે યાદ રાખી શકો એના માટે લખતો હોય છું, પણ આમાં તો બધું જ લખવું પડશે, એટલે જયારે પરીક્ષાની અંદર અને પાકી બુક માં લખો ત્યારે આ બધા જ મુદ્દા તમારે પાકા કરવાના રહેશે. હવે આ 18મું ચેપ્ટર આપણે પૂરું જાહેર કરીએ તો એની અંદર સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ પ્રશ્નો તમારે પાકી બુક ની અંદર જેટલા લખવું એટલા તમારે લખવાના છે. આમ તો એ પ્રશ્નો છે એ ત્યાર પછી અલગથી લગભગ જે આપણે જે છેલ્લે પાઠ 16મો પાઠ 15મો પાઠ આવેલો બરોબર, એ બે ના બાકી હશે તો એ બે ના બાકી છે એ બે પ્રશ્નો છે સાથે લખી અને વોટ્સઅપ ની અંદર લગભગ ટૂંક સમય ની અંદર તમને પહોંચતા કરી દેશું. અત્યારે બોર્ડ ની અંદર લખતો નથી કારણ કે બોર્ડ માં કદાચ સરખું વંચાય ન વંચાય તો એના માટે ફોટો પાડીને મોકલી આપશું. આભાર.